ગૃહમંત્રી અમિત શાહનો નકલી વિડીયો વાયરલ કરનારની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. સતીશ વણસોલા અને આરબી બારિયા નામના બે આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બંને આરોપીઓ પર અમિત શાહની પાલનપુર અને લીમખેડાની સભાના વિડીયો એડિટ કરીને વાયરલ કરવાનો આરોપ છે. સૌથી મોટો અને ચોંકાવનારી વાત એ છે કે ઝડપાયેલ બંને આરોપી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા છે. કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું. એમાં બે પ્રોફાઇલ હોલ્ડર, મુખ્ય એક સતીશ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી, જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કાલે એક ગુનો નોંધ્યો છે, જે આ સેક્શન 153A 171G 469 505B હેઠળ આ ગુનો નોંધ્યો છે અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે. જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે. એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો, એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો, પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનો વિડીયો એમને મળ્યો છે. આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો, જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો. અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં, એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે. એક સતીશભાઈ વંસોલા કરીને છે, જે મૂળ પાલનપુરના છે, અને આ રાકેશભાઈ બારિયા કરીને છે, જે દાહોદના છે, લીમખેડાના. અને બંને જણ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે. હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છીએ.